ન્યૂઝ પ્લસ ચેનલની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જીતુભાઈ પંડ્યા. આજે રવિવાર છે, 6 મે, અને મારી વર્ષગાંઠ પણ છે. અને રવિવારે આપણે સામાન્ય રીતે કોઈક નાનકડી કહાની જ કહેતા હોઈએ છીએ. આજે આ રવિવારે ભગવાન બુદ્ધની કરુણા, પ્રેમ અને પ્રેમની તાકાતની વાત કરવી છે. ઇંગ્લિશમાં એક સરસ વાક્ય છે, ગિફ્ટ ઓફ લવ ઇઝ નેવર લિટલ. પ્રેમની ભેટ ક્યારે નાની નથી હોતી. બે બહુ જાણીતા પ્રસંગ છે, પણ આજે યાદ કરવાનું મન થાય છે. જ્યારે ભગવાન બુદ્ધ સ્વયં આ પૃથ્વી પર બિરાજમાન હતા, અને આજનું જે બિહાર કહેવાય છે ત્યાં એ વિહાર કરતા હતા. બિહારનું નામ બિહાર એટલે પડ્યું કે ભગવાન બુદ્ધ અને મહાવીર સ્વામીએ ત્યાં બહુ વિહાર કર્યા. એમ કહેવાય છે કે ભગવાન બુદ્ધ કોઈ ગામમાં પ્રવચન કરતા અને ગામના બધા જ પુરુષો એમની પાછળ ચાલી નીકળતા. 50,000-1,00,000 માણસોનું, 50,000-1,00,000 સાધુઓ આ ગૌતમ બુદ્ધ સાથે વિહાર કરતા. એક દિવસ ભગવાન કોક નાનકડા ગામમાં પ્રવચન કરતા હતા. સવારનો સમય હતો, પ્રવચન પત્યું. ગામના લોકોએ એમને જે કંઈ યથાશક્તિ એટલી બધી ભેટો આપી એ સંઘને, અને ભગવાન બુદ્ધ પછી ત્યાંથી રવાના થઈ રહ્યા હતા, બીજા ગામ જવા નીકળ્યા. ગામને અડીને જંગલ શરૂ થતું હતું, અને ભગવાન બુદ્ધે જે કેડી પર પહોંચ્યા ત્યાં એક ઝાડી પાછળથી અવાજ આવ્યો કે હે ભગવાન, હે તથાગત. સ્ત્રીનો અવાજ હતો કે આપ રોકાઈ જાઓ, સહેજ થંભી જાઓ ક્ષણવાર માટે, મારે આપને કંઈક આપવું છે, ભેટ આપવી છે. મેં આપનું પ્રવચન દૂર રહીને સાંભળ્યું, દૂર ઊભી રહીને મેં સાંભળ્યું, અને હું ભગવાનના ચરણોમાં કંઈક ધરવા માંગુ છું. ભગવાન રોકાઈ ગયા. ભગવાને કહ્યું કે માં, તું બહાર આવ અને મને તારા હાથે, તું તારી જે ભેટ છે એ ભેટ તારા હાથે તું મને બધાની સામે આ. એ સ્ત્રીએ કહ્યું કે ભગવાન માફ કરજો, મને ખબર નથી કે આ ભેટ મારાથી તમને અપાય કે ન અપાય, બહુ તુચ્છ ભેટ છે. પણ મારી પાસે જે કંઈ છે, મારું સર્વસ્વ હું તમને આપવા જઈ રહી છું, અને આપ એનો સ્વીકાર કરજો અને માફ કરજો, હું તમારી સામે આવી શકું, આ ભેટ તમારી સામે આવીને નહીં આપી શકું. અને ઝાડીમાંથી એક હાથ બહાર આવ્યો, એમાં એક જર્જરિત, સાવ ફાટી ગયેલી, જર્જરિત, ગંદી, મેલી સાડી હતી. ભગવાને કીધું, માં તું બહુ સુંદર ભેટ આપી રહી છું, શું કરવા શરમાય છે, માં તું બહાર આવ. અને પેલી સ્ત્રીએ કહ્યું કે પ્રભુ, આ એક જ વસ્ત્ર મારી પાસે છે, મારા શરીર પર માત્ર આ એક જ વસ્ત્ર છે, બીજું વસ્ત્ર મારી પાસે નથી, એના સિવાય મારી પાસે કોઈ સંપત્તિ નથી. અને આપ ખાલી હાથે પાછા જાઓ, હું તમને કશું ન આપી શકું, એ મારાથી સહન નથી થતું. ભગવાન મારે ઘેર આવ્યા છે એટલે હું મારું એકમાત્ર પહેરેલું વસ્ત્ર તમને અર્પણ કરી રહ્યું છું, એટલે હું તમારી સમક્ષ આવી શકું એમ નથી. ભગવાને એ સ્ત્રીના હાથમાંથી જર્જરી, ગંદી, ફાટેલી સાડી સ્વીકારી, માથે ચડાવી પોતાના શરીર પર લપેટી લીધી,
અને ભગવાન બુદ્ધે એ સ્ત્રીને વંદન કર્યા, કહ્યું કે માં મેં રાજપાટ છોડી દીધા, મેં સંસાર છોડી દીધો અને એ બધાની સામે તે મને જે આ ભેટ આપી છે એ અનન્ય ભેટ છે. આજે મને લાગે છે કે મેં રાજપાટ છોડી દીધા એ સારું કર્યું, કારણ કે હું તારું આ વસ્ત્ર પામી શક્યો. ભગવાને આનંદને કહ્યું કે હે આનંદ, આનાથી કોઈ અતિ સુંદર ભેટ મને જિંદગીમાં નથી મળી. તો આથી ભગવાન બુદ્ધની પોતાની કરુણા. અને બીજો પ્રસંગ છે ભગવાન બુદ્ધને જ લગતો. બર્માની અંદર ભગવાન બુદ્ધની બહુ જ અદ્ભુત પ્રતિમા છે. કહે છે કે દુનિયામાં આટલી મોટી પ્રતિમા બીજી નથી ભગવાન બુદ્ધની. પંચધાતુની અદ્ભુત મૂર્તિ બર્માના કોક શહેરમાં ઊભી છે. જ્યારે એ મંદિરની સ્થાપના કરવાની હતી, એ મૂર્તિની સ્થાપના કરવાની હતી, ત્યારે ત્યાંના સાધુઓએ ખૂબ મહેનત કરી, ખૂબ ધન એકઠું કર્યું. ગામે ગામ પદબાળા સાધુઓ ફરતા અને લોકો સોનું ચાંદી રૂપું પિત્તળ પંચધાતુઓના ઢગલા કરી દેતા, રૂપિયાના ઢગલા કરી દેતા અને ખૂબ ધન ભેગું કરવામાં આવ્યું. અઢળક ધન ભેગું થઈ ગયું છે. અને એક દિવસ જ્યારે આ સાધુ કોઈક નાનકડા ગામમાંથી જઈ રહ્યા હતા, ત્યાં એક છોકરી આવી. બધા જ એમાં પોતાનું યોગદાન આપી રહ્યા હતા. એ છોકરીએ એના બૂટની દોરીમાં બાંધેલો એક તાંબાનો કાણો પૈસો બૂટની દોરીમાંથી છોડીને એ સાધુની ઝોળીમાં નાખ્યો. સાધુ તિરસ્કારથી પેલી છોકરી સામે જોઈ રહ્યા. બૂટની દોરી જોડે બાંધેલો તાંબાનો પૈસો, એ કાણિયો પૈસો, પણ સાધુ હતા કઈ બોલ્યા નહીં. અને છેવટે એ જ્યારે પંચ ધાતુની મૂર્તિ ઢાળવાની હતી ત્યારે સાધુએ ત્યાંના વડા ધર્મગુરુએ પેલો કાણિયો પૈસો એમાંથી કાઢી લીધો, ગંદો બૂટની સાથે બાંધેલો પૈસો એમણે દૂર કરી દીધો. બહુ પ્રયાસો થયા, અદ્ભુત કારીગરો હતા, વારંવાર પ્રયાસો કર્યા. જેટલી વાર મૂર્તિ ઢાળે એટલી વાર ભગવાન બુદ્ધની આંખો જ નહીં બનતી. આંખોની જગ્યાએ પુરાઈ જતી, આંખો રહે જ નહીં ભગવાન બુદ્ધની. આખરે સાધુએ ઉપવાસ શરૂ કર્યા કે ભગવાન કહો કે શું થયું છે, ક્યાં મૂર્તિ નથી થતી. કે છે કે 11 દિવસના ઉપવાસ પછી ભગવાન બુદ્ધે એને કહ્યું કે હે ભંતે, તારે જો આ મૂર્તિ મારી ભગવાન બુદ્ધની મૂર્તિ ઢાળવી જ હોય તો પેલો કાણિયો પૈસો અંદર નાખ. આજે સોનું અને ચાંદી આવ્યા છે, જે પિત્તળ આવ્યું છે, આટલું બધું અઢળક ધન આવ્યું છે, એની કોઈ કિંમત નથી. જેની પાસે કરોડો હતા એને લાખો આપ્યા, લાખો હતા એને હજાર આપ્યા, હજાર હતા એને 10 રૂપિયા આપ્યા. પણ પેલી છોકરી જેના માન હતા બાપ નથી અને જેની તમામ મૂડી એ કાણિયો પૈસો હતો, જે એના બૂટ સાથે બાંધીને ફરતી હતી કે કઈ પડી ન જાય, ખોવાઈ ન જાય,
એ કાણિયો પૈસો, એ તાંબાનો સિક્કો મને આ સોનાના ઢગલા કરતા વધારે પ્રિય છે. કહેવાય છે કે ફરી ધાતુઓ ઢાળવામાં આવી, એ તાંબાનો સિક્કો અંદર નાખવામાં આવ્યો, બહુ જ ઉકાળ્યા પછી બીબામાં એ ધાતુઓ ઢાળવામાં આવી. આજે પણ ભગવાન બુદ્ધની મૂર્તિ બર્માં ક્યાંક છે, ગામનું નામ ભૂલી ગયો છું. અને ભગવાન બુદ્ધની એ મૂર્તિમાં પેલો કાણિયો પૈસો વગર ઓગળે, જ્યારે બધી ધાતુઓ ઓગળી ગઈ પણ એ કાણિયો પૈસો ઓગળ્યા વગર ભગવાન બુદ્ધના છાતીની વચ્ચોવચ્ચ યથાવત રહી ગયો છે, ત્યાં ચોટી ગયો છે, ભગવાનના હૃદયમાં ચોટી ગયો છે. ગિફ્ટ ઓફ લવ ઇઝ નેવર લિટલ, પ્રેમની ભેટ ક્યારેય નાની નથી હોતી. વાર્તાઓ બેવ નાની છે, ટૂંકી છે, પણ અદ્ભુત વાર્તાઓ છે. સંદેશો એક જ છે, ગિફ્ટ ઓફ લવ ઇઝ નેવર લિટલ, પ્રેમથી અને સર્વસ્વ જે આપી દે છે એનાથી વધુ કશું જ કિંમતી નથી. સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું.